ઓમ શ્રી ગણેશ નમઃ રાધે રાધે દરેકને આજના વિડીયોમાં જણાવવાનું કે આપણે ગણેશજીના વિસર્જન કેવી રીતે કરવું તે જુઓ અને તમે ઘરે અથવા નદી કે તળાવમાં વિસર્જન કરો છો કિનારા પર જાઓ અને તમારી જાતને ડૂબાડો તમે ગમે તેટલી વાર વિસર્જનની પદ્ધતિ એક જ રહે છે શું તમે એક દિવસ દોઢ દિવસ ત્રણ પાંચ સાત કે સંપૂર્ણ દસ દિવસ માટે સ્થાપના કરી છે વિસર્જનની પદ્ધતિ એ જ રહે છે તો ચાલો હવે જાણીએ કે વિસર્જન કેવી રીતે કરવું સૌપ્રથમ પ્રથમ જ્યારે પણ તમે ભગવાન ગણેશની પૂજા કરો છો ત્યારે તમારે માટીના મૂર્તિ બનાવવી જોઈએ મૈત્રીપૂર્ણ તળાવ પર જાઓ જેથી તમને વિસર્જન અને પ્રકૃતિમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે જેથી શરીરને કોઈ નુકસાન ન થાય જ્યારે તમે વિસર્જન કરો છો ત્યારે વિસર્જન પહેલાં પ્રકાશ ધૂપ લાકડીઓ જો આપણે ભગવાન ગણેશની આરતી કરવા માંગીએ છીએ તો અને અગરબત્તી પ્રગટાવીશું અને ભગવાન ગણેશને રોલીથી તિલક કરીશું અને ગણેશજીને માતાને દીપકને કલશને દરેકને તિલક અને ચોખા આપ્યા પછી સિદ્ધિ આપીશું પછી અર્પણ કરશે જો તમે ફૂલો લાવ્યા હોવ તો ફૂલ અર્પણ કરો જો તમે માળા લાવ્યા છો તો પૂજન માટે દરિયા કિનારે લઈ જઈ રહ્યા હોવ તો ફૂલની માળા ચઢાવો તો પણ ગણેશજીને પ્લેટફોર્મ પરથી ઉઠાવતા પહેલાં આપણે ધૂપ અને દીપથી તેમની પૂજા કરવી પડશે આ દિવસે તમારે કોઈ પણ પ્રકારની મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ અને તેને બનાવી શકીએ છીએ અથવા બજારમાંથી લાવી શકીએ છીએ અને મીઠાઈ અને પાણી આપી શકીએ છીએ ઉપરાંત જ્યારે પણ કોઈ ઘરેથી નીકળે ત્યારે તેને દહીં અને સાકર ખવડાવો અને તેને વિદાય આપો જો તે શુભ માનવામાં આવે છે તો વિસર્જનના દિવસે તમારે ભગવાન ગણેશને દહીં અને ખાંડ અર્પણ કરવી જોઈએ આ પછી અમે તમે આરતી કરશો પછી અમે ભગવાન ગણેશની ખૂબ જ પ્રેમથી આરતી કરશું આરતી કર્યા પછી અમે હાથ જોડીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીશું હે ભગવાન હું ઘણા દિવસોથી પ્રાર્થના કરી રહ્યો છું ઘરમાં તમારી સ્થાપના સુધી જો આ સમયગાળા દરમિયાન તમે મારો અથવા મારા પરિવારના કોઈ પણ સભ્યનો સંપર્ક કરો છો જો કોઈ ભૂલ થઈ હોય તો કૃપા કરીને મને માફ કરશો અમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને આગળ વર્ષે તમે જલ્દી આવો આમ કહીને પછી તમારી બધી વસ્તુઓ અને મૂર્તિઓ બધાને વહેંચવામાં આવશે મૂર્તિને ત્યાંની જગ્યાએથી ખસેડશે પહેલાં ગણેશની મૂર્તિ અને પછી રિદ્ધિસિદ્ધિ માતા કલશમાં આપણે જે વસ્તુઓની સ્થાપના કરી છે તે તમામને આપણે હલાવી દઈશું તે પછી વિસર્જન પહેલાં ભગવાન ગણેશને ગુલાલ લગાવવાનો છે જો તમારી પાસે ગુલાલ હોય તો લગાવો નહીં તમે સિંદૂર કે રોલી પણ લગાવી શકો છો અહીં તમે ભગવાન ગણેશને રોલી અર્પણ કરી છે હવે તમે કલગી ઉપાડીએ તો પહેલાં કલશ ઉપાડતા કલગીમાં રાખેલી વસ્તુઓનું શું કરવું તે અંગે ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે તો ચાલો હું તમને એક પછી એક જણાવું કે આપણે કયા નાળિયેર તોડીને પ્રસાદ તરીકે વહેંચીએ છીએ આ પછી અમે વાસણમાં રોપેલા પાંદડા દરેકને વહેંચીશું કોઈ પણ છોડના વાસણમાં રાખો તે ખાતર બની જશે વાસણમાં રહેલું પાણી ખાતર બની જશે પહેલાં આપણે તેને આખા ઘરમાં છાંટવાની છે અને પછી આ પાણીની અંદરથી સોપારી અને આ સિક્કો છે જો તમે ઈચ્છો તો તમે છોડમાં સોપારી મૂકી શકો છો અથવા તમે તમારી પાસે રાખી શકો છો અને જો તમે સિક્કો અમારી પાસે રાખીએ તો તમે સોપારીનો સિક્કો રાખી શકો છો અન્ય કોઈ પૂજામાં પણ વાપરી શકાય છે તેથી સાથે છોડમાં રહેલું પાણી પણ વપરાય છે તુલસીના છોડને સિંચાઈ કરશે આ પાણીથી બીજા કોઈ છોડને સિંચાઈ કરશો નહીં જો તમે નદીમાં બોળ્યા પછી નદીના તળાવમાં આવતા હોવ તો તમારે નારિયેળનો ગોળ બનાવવો પડશે તમને તમારી સાથે લઈ જાઓ અને તેમને ત્યાં વિસર્જન કરો માછલી વગેરે તેમને ખાઈ જશે જો તમે ઘરમાં વિસર્જન કરી રહ્યા હોવ તો ગોળ નારિયેળનો પ્રસાદ બનાવીને બધાને વહેંચો જો તમે પ્રસાદ બનાવી શકતા નથી તો તમે આ ગોળ ગાયને ખવડાવી શકો છો તમે ગાયને પણ ખવડાવી શકો છો આ પછી તમે વિસર્જન માટે જે પણ ભોગ પ્રસાદ આપ્યો છે તે જુઓ તમે ગાયને પણ ખવડાવી શકો છો આ પછી તમે વિસર્જન માટે જે પણ ભોગ પ્રસાદ આપ્યો છે તે જુઓ આ પ્રસાદ દરેકને વહેંચ્યા પછી તમે ઘરે વિસર્જન કરતા હોવ તો પણ વિસર્જન પછી આ પ્રસાદ વહેંચવાનો છે હવે આપણે કોઈને દક્ષિણા આપીશું ગણેશજીના નાના છે અને એમને અમારા મંદિરમાં તેમના પર પાણી છાંટીએ છીએ જેમણે રીધી સિદ્ધિ માતાના રૂપમાં સોપારી લીધી છે તેમને પણ બેસાડવામાં આવશે અને પાણીનો છંટકાવ કરવામાં આવશે અમે તમને ઘરમાં મૂકીશું અને તમે તેનો ઉપયોગ અન્ય પૂજામાં કરી શકો છો પાણીનો છંટકાવ એ વિસર્જનનો એક પ્રકાર હોવાથી તમે આ ઘરની કોઈ પણ જગ્યાએ કરી શકો છો જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમે બીજી પૂજામાં તમારા દ્વારા ચઢાવવામાં આવેલ પવિત્ર દોરાનો ઉપયોગ કરી શકો છો તેને મંદિરમાં થોડા ચોખા સાથે અર્પણ કરો જેનો તમે પૂજામાં ઉપયોગ કર્યો છે તમારા ઘરના અનાજના બોક્સમાં ચોખાના બોક્સમાં ચોખા રાખવા જોઈએ જેથી કરીને અનાજની ભઠ્ઠીઓ અનાનસથી ભરેલી છે અને તમે બાકીના ચોખા પક્ષીઓને ખવડાવી શકો છો જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમે બીજી પૂજામાં તમારા દ્વારા ચડાવવામાં આવેલ પવિત્ર દોરણના ઉપયોગ કરી શકો છો હવે આપણે પાટિયું લેવું છે તમે ફળિયા પર આસાન ફેલાવો અથવા તમારી પાસે કેળાનું પાન છે પાન કેળાનું છે તે શુભ માનવામાં આવે છે તેથી મેં તેને તમારી નજીક ફેલાવી છે જો કોઈ પાન ન હોય કોઈ સમસ્યા ન હોય તો તમે ફળિયા પર કોઈ પણ કાપડ ફેલાવી શકો છો હવે ગ અમે ગણેશજીનું વિસર્જન કરીશું જો સૌપ્રથમ આપણે ગણેશજીને આખા ઘરમાં એટલે કે આખા ઘરમાં લઈ જવાના છે ચાલો આપણે ભગવાન ગણેશની પ્રદક્ષિણા કરીએ વિસર્જન કરતાં પહેલાં તમારે આખા ઘરમાં એકવાર ભગવાન ગણેશને પુનરાવર્તિત કરવું જોઈએ ચાલો આપણે ભગવાન ગણેશની પ્રદક્ષિણા કરીએ વિસર્જન કરતાં પહેલાં તમારે આખા ઘરમાં એકવાર ભગવાન ગણેશને પુનર્વર્તિત કરવું જોઈએ ગણપતિ બાપા મોરિયા અથવા મંગલમૂર્તિ મોરિયાના મંત્રોચ્ચાર કરતી વખતે ગણેશજીને હવન કરવું જોઈએ જો તમે ગણેશજીનું ધારણ કરો છો શક્ય હોય તો ઘરમાં ગણેશજીનું વિસર્જન કરો જેથી પ્રકૃતિ શરીરને કોઈ નુકસાન ન થવું જોઈએ અને વિસર્જન ખૂબ જ સારી રીતે કરવું જોઈએ આપણે શુદ્ધ વાસણમાં એટલે કે સ્વચ્છ વાસણમાં પાણી ભરીશું તેમાં થોડી હળદર અને ચોખા ઉમેરીશું અમે કેટલાક ફૂલોથી ઉમેરીશું અને આ રીતે તમે પાણી તૈયાર કરશો અને પછી અમે આ પાણી ભગવાન ગણેશને અર્પણ કરીશું અમે તમને પાણીની નજીક લાવીશું અને અમને પાણીની નજીક લાવ્યા પછી અમે ભગવાન ગણેશની આરતી કરીશું જો તમે અમને નદીની નજીક લાવો જો આપણે તળાવની નજીક જઈ રહ્યા છીએ તો ત્યાં પણ કિનારે ભગવાન ગણેશની આરતી કરવી જોઈએ આરતી કર્યા પછી અમે અમારા હાથ જોડીને ભગવાન ગણેશને ફરીથી અથવા પ્રાર્થના કરીએ છીએ ત્રણ વખત ગણપતિ બાપા મોરિયા અથવા મંગલમૂર્તિ મોરિયા ગણેશજીને ડૂબકી લગાવીશું નો જાપ કરતી વખતે અમે ભગવાન ગણેશને ત્રીજા ડૂબકીમાં પાણીમાં વિસર્જન કરીશું અને હાથ જોડીને ભગવાન ગણેશને પ્રાર્થના કરીશું હે ભગવાન ગણેશ આવતા વર્ષે વહેલાં આવો અને જે પવિત્ર દોરો અમે પહેર્યો હતો જ્યારે પણ તે તમે મંદિરમાં જાઓ ત્યારે તેને ત્રણ વખત સૂકવી દો તમે આ ઓફર કર્યા પછી ત્યાં આવી શકો છો અને પછી જુઓ કે જ્યારે તમે તમારી જાતને ડૂબશો ત્યારે તમે સુખાશો આપણે કેટલીક વસ્તુઓને એકસાથે ડૂબાડવાની છે તમે મોદક લઈ શકો છો ભગવાન ગણેશની સાથે આપણે ડ્રાય ફ્રૂટ્સ અથવા ખાંડની કેન્ડી અથવા અન્ય કોઈ પણ વસ્તુ લઈ શકીએ છીએ ડૂબવું છે જો તમે નદીના તળાવમાં ડૂબ્યા પછી આવતા હોવ તો લાલ રંગનું અમુક ખાદ્ય પદાર્થો કપડામાં બાંધીને લઈ જવામાં આવે છે પણ જો ઘરમાં ડૂબાડવામાં આવે તો જો તમે આ કરી રહ્યા છો તો તમારે તેને કપડામાં બાંધવાની જરૂર નથી તમે સીધા જ કંઈ પણ કરી શકો છો તમે આ રીતે વિસર્જન કરી શકો છો જુઓ કે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે જો તમારું જો મૂર્તિ માટીની બનેલી હોય તો અડધા કલાકમાં મૂર્તિ ફરી પાણીમાં ઓગળી જશે ત્યારબાદ તમે આ પાણીને તુલસીના છોડના કોઈ પણ વાસણમાં નાખી શકો છો આ પાણી ન નાખો આ સિવાય તમે કોઈ પણ છોડમાં આ રીતે પાણી નાખી શકો છો મિત્રો જો તમે ગણપતિની સ્થાપના કરી હશે તો વિસર્જનની સરળતાથી થઈ જશે મિત્રો જો તમે ગણપતિની સ્થાપના કરી હશે તો વિસર્જન સરળતાથી થઈ જશે આવા કારણ છે કે અમે દસ દિવસ પૂજા કરી છે અને અમારી શ્રદ્ધા ખૂબ છે સવાલો ઊઠે છે કે પ્રકૃતિને પણ નુકસાન થાય છે તમે ઘરમાં ભગવાન ગણેશને સરળતાથી વિસર્જન કરી શકો છો આજકાલ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવેલી મોટી ટાંકીઓ સાથે અનેક સ્થળોએ વિસર્જન કરી શકાય છે ગણો પાટીના વિસર્જન માટે બનાવવામાં આવે છે તેથી જો તમે ઈચ્છો તો તમે ત્યાં જઈને વિસર્જન કરી શકો છો જો શક્ય હોય તો કૃપા કરીને માત્ર માટીની મૂર્તિઓ જ લાવો જેથી તે સરળતાથી બની શકે એકવાર વિસર્જન થઈ જાય હું આશા રાખું છું કે વિસર્જન સંબંધિત તમારી બધી શંકાઓ દૂર થઈ ગઈ છે છતાં પણ જો તમને કોઈ શંકા હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ આ ગણેશ ચતુર્થી તમારા બધા માટે શુભની બની રહે ફરીથી મળીશું